भरूच जिल्लानी खानगी शाळा अने कॉलेजनी एक सत्रनी फी नी माफीनी मांग साथे वालीओए एनएसयूआईने साथे राखीने जिल्ला कलेक्टरने आवेदन पत्र आपीने रजूआत करी हती। શાળાઓની ફી ઉઘરાણી બાબતે જો હુકુમી કરતા વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। અગાઉ પણ અનેક કાર્યક્રમમાં અને વિરોધ પ્રદર્શન કર્યા હોવા છતાં આજ દિન સુધી ફીની જો હુકુમી ચાલતી હોવાને પગલે વાલીઓમાં રોષનો પારો સતત ઉચકાઈ રહ્યો છે। ત્યારે આજરોજ ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને સ્કૂલમાં જો હુકુમી બંધ કરાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી। કોરોનાની મહામારીના કપરા સમયમાં જ્યારે 3 મહિના ધંધા રોજગાર બંધ હતા, કંપનીઓ દ્વારા પગાર પણ પૂરો ચૂકવાયો નથી અને હાલમાં પણ કંપની પાસે પણ પેમેન્ટ ના હોવાને પગલે કામદારો અને કર્મચારીઓને પગાર ચૂકવવામાં કંપની પણ વિલંબ કરી રહી છે। જો કે કંપનીનું ઉત્પાદન અને વેચાણ બંધ હોવાને પગલે કંપની પાસે પણ આવકનો સ્ત્રોત નથી। ત્યારે આવી પરિસ્થિતિમાં અર્થતંત્રનું ચક્ર ધીમું થયું હોય તેમ કહી શકાય। ત્યારે સ્કૂલો દ્વારા આવી પરિસ્થિતિમાં પણ પોતાનું અર્થતંત્રનું ચક્ર ફરાવવા માટે વાલીઓ પાસે પૈસા માંગવામાં આવી રહ્યા છે અને જોહુકુમી કરવામાં આવી રહી છે। ત્યારે રાજ્યભરમાં સ્કૂલો વિરુદ્ધ વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે। અમદાવાદમાં પણ વાલીઓ સ્કૂલો વિરુદ્ધ વિરોધ કરી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં પણ શાળાઓ દ્વારા આવા કપરા સમયમાં જો હુકમી કરીને યેનકેન પ્રકારે વાલીઓ પાસેથી ફી ઉઘરાણીની શાળાઓ લૂંટ ચલાવી રહી છે। સ્કૂલો દ્વારા કપરા સમયમાં સરકારના પરિપત્રનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને ફી માટે સંદેશો મોકલવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં પણ લોભામણી જાહેરાતો પણ આપવામાં આવી રહી છે, જેમાં આજના સમયમાં તમે ફી ભરો તો 2 મહિનાનું ડિસ્કાઉન્ટ મળશે, 5 મહિનાનું ડિસ્કાઉન્ટ મળશે એવી જાહેરાતો પણ કરવામાં આવી રહી છે। ત્યારે વાલીઓ પણ આક્રોશિત થઈ ઉઠ્યા છે। વાલીઓએ એનએસયુઆઈ સાથે રાખીને આ અંગે જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટરને સ્કૂલની જો હુકુમી બંધ કરાવવા માટે રજૂઆત કરી હતી। ઇકબાલભાઈ કડુજી છે, રહેવાસી નબીપુર। હું સ્કૂલ આજે 23 માર્ચથી જે સ્કૂલો બંધ છે લોકડાઉનના કારણે, તો સંપૂર્ણ શિક્ષણ સંસ્થા બધી બંધ છે, તો પછી ફી ઉઘરાણી શું કામ કરવામાં આવે છે? જ્યારે એક બાજુ ગુજરાત સરકાર જાહેર કરે છે કે કોઈએ ફી ભરવાની નથી, ફી માફી આપવામાં આવશે, અને એમને નીચેના અધિકારીઓ એવું કહે છે કે અમારી પાસે કોઈ પરિપત્ર નથી, તો શું આ શિક્ષણનો એક વેપલો છે? ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને એ લોકો ઘોરીને પી ગયા છે? ક્યાંક ને ક્યાંક એમને પોતાની બદલી અને પોતાના હોદ્દાનું માન જળવાતું નથી એવું લાગી રહ્યું છે। આ અંગે અમે અગાઉ પણ રજૂઆત કરી હતી, છતાં પણ સ્કૂલો તરફથી અમને એવું કહેવામાં આવે છે કે તમે જો ફી નહીં ભરો 30 જૂન સુધીમાં તો તમારા છોકરાઓનું નામ કમી કરવામાં આવશે। તો આ લાગે છે કે આ સરકાર પોતાના પરિપત્ર માટે પોતે પણ ક્લિયર નથી અને પબ્લિકને પણ સમજાવી નથી શકતી કે અમે શું કરીએ આગળ। એટલે આમાં વાલીઓ અને શિક્ષણ સંસ્થાઓ વચ્ચે ઘર્ષણ ઊભું થાય છે અને આમાં વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાય છે એવી અમને લાગે છે।